કોરોના સામેની લડતમાં અંતરિયાળ વિસ્તારના ખેડૂતો મદદ માટે આગળ આવ્યા છે. કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાની પહેલને સ્વીકારીને 200 જેટલા ખેડૂતોએ રૂપિયા 11 લાખથી વધુનો લોકફાળો પીએમ અને સીએમ ફંડમાં જમા કરાવી દેશપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સરકારની સહાય સરકારને જ અર્પણ. જી હા, વાત છે સુરતની. હાલમાં સમગ્ર ભારત દેશ કોરોનાની મહામારીમાં ઝઝૂમી રહ્યો છે. સરકારે 21 દિવસનું લોકડાઉન આપ્યું છે, જેમાં અલગ અલગ સામાજિક સંસ્થાઓ અને આગેવાનો મદદ માટે આગળ આવી રહ્યા છે. પીએમ મોદીએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની અપીલ કરી છે, જેને હવે લોકો સ્વયંભૂ સ્વીકારી રહ્યા છે. સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારના 200 જેટલા ખેડૂતો અને વેપારીઓએ રૂપિયા 11 લાખથી વધુનો લોકફાળો પીએમને સીએમ અને ફંડમાં જમા કરાવ્યો છે. ખેડૂતોએ સરકારમાં સહાય કરીને દેશપ્રેમ અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલ કપરા સમયમાં દેશને જરૂર હોય ખેડૂતો અને નાના વેપારીઓએ સરકારે ખેડૂતોને કરેલી સહાય માટે ખેડૂતોએ દેશને મદદ કરી છે. ગુજરાતના સિનિયર કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ એક અપીલ કરી અને માંગરોળ અને ઉમરપાડા તાલુકાના નાના સીમંત ખેડૂતો તમામ લોકોએ એક સૂરે તૈયાર થઈ ગયા અને સ્વયંભૂ પોતપોતાના ચેક લઈ માંગરોળ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. કોઈ 5,000નો તો કોઈ 2,000નો ચેક લઈને નાયબ કલેક્ટરને આપી પીએમ રિલીફ ફંડમાં જમા કરાવ્યા છે. નિર્મલ પટેલ, ZSTV, કુસંબા. આજે જ્યારે માંગરોળ વિધાનસભામાં અત્યાર સુધીમાં આદરણીય મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા દ્વારા આજે વિશ્વમાં આખી કોરોના વાયરસની જે બીમારીનો રોગ જે ફેલાઈ રહેલો છે અને તેની સામે જ્યારે આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે અને એને અનુસરીને જ્યારે એમને એક સૂચન દ્વારા કે લોકો સહયોગ કરે આમાં, તેના આર્થિક સહયોગના ભાગરૂપે આદરણીય ગણપતભાઈ વસાવા દ્વારા